બનાસકાંઠાના અમીરગઢ મામલતદારના બનાવટી સહી સિક્કા બનાવે અને થી વધારે જમીનના હુકમો આપી દેવાનું સમગ્ર કૌભાંડ સામે આવે છે દરેક લાભાર્થી પાસેથી અઢી અઢી લાખ લઈ એક પોઈન્ટ પચીસ કરોડનું કૌભાંડ આચરતું માહિતી સામે આવી કૌભાંડ આચર્યાનું ખુલતા જ અમીરગઢ મામલતદારે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે આરોપીઓએ બનાવટી સિક્કા બનાવી મામલતદારની નકલી સહી કરી જમીનના ડુપ્લીકેટ હુકમો બનાવી પચાસથી વધારે લાભાર્થીઓને ફાળવી દીધા હોવાનું સંસદી ખેજ

એ હુકમની કોપી બિલકુલ ખોટી હતી કે અમારા કચેરી તરફથી કે સરકારી તંત્ર તરફથી આવો કોઈ હુકમ અમારા તરફથી કરવામાં આવેલો નહોતો એટલે જે તે વખતે રહીને અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે તે હવે ફરિયાદની તપાસ જે થાય એની અંદર જે આગળની કાર્યવાહી ત્યાંથી થશે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા એસસીબીની ઝુંબેશ એસસીબીએ ઝુંબેશ દરમિયાન પાલનપુર મોડાસા અને અમદાવાદના લાંચિયા બાબુઓની ધરપકડ કરી છે પાલનપુરના ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના ઇન્ચાર્જ અધિક્ષક ઇન્ચાર્જને પચાસ હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે મોડાસા આરટીઓના એજન્ટને દસ હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો તો બીજી તરફ અમદાવાદના નરોડામાં અન્ન નાગરિક પુરવઠા નિયંત્રણની કચેરીમાં હોમગાર્ડ બે હજારની લાંચ લેતા ઝડપાયો છે એસસીબીએ છટકું ગોઠવી લાંચિયા બાપુઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી જણાવેલું કે જો તમારી કોઈ બાબત કાયદેસરની હશે તો તમને કોઈ ડિસ્કવોલિફાય કરી શકશે નહીં અને અમે તમને પૂરેપૂરી મદદ કરીશું ત્યારબાદ તેઓનો જે બ્યાસી લાખનો ઇલેક્ટ્રિક કામનો કોન્ટ્રાક્ટ હતો એ કોન્ટ્રાક્ટમાં તેઓ પાસેથી એક ટકા લેખે લાંચના નાણાંની માગણી થતી હતી તેમાં તેઓએ પચાસ હજાર રૂપિયા આપવાનું નક્કી કરેલું અને એસીબી દ્વારા ટ્રેપ ગોઠવાતા તે ટ્રેપ સક્સેસ ગયેલી છે આમ કેર કેર પ્રોગ્રામના અમલીકરણ બાદ આ પહેલો કિસ્સો એવો છે કે જેમાં ફરિયાદી પોતે કેર પ્રોગ્રામ વિશે જાણી અને ત્યારબાદ પોતેને સુરક્ષા મળશે એવી ખાતરી થતાં આગળ આવી અને એસીબીને ટ્રેપ કરાવેલી છે

बात करते जुड़ी बुवती समझी सके दोनों लड़कियों ने कोर्ट में हम सबके सामने सारे वकील फादर की तरफ से और हम लोग लड़कियों को रिप्रेजेंट करते हुए हम सब वकील वहां पे थे और वहां पे लड़कियों ने बोला कि हमने अपनी मर्जी से आ, भारत को एट प्रेजेंट छोड़ा हुआ है हम लोगों ने स्पिरिचुअल पाथ अपना, अपना अपनाया है वो उनका पर्सनल चॉइस है कि वो स्पिरिचुअलिटी की तरफ आगे बढ़ना चाहती है और वो अभी वापस नहीं आना चाहती

કોર્પોરેશન હોય તો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ગ્રાન્ટો આવે અધિકારી આવે અને સારામાં સારું ડેવલપમેન્ટ થાય બાયપાસ રસ્તા મળે ટ્રાફિકની સમસ્યા હલ થાય અને આ આ કોર્પોરેશન આવવાથી વિકાસના કામ ખૂબ સારી રીતે થશે અને જે અત્યારે બાંધકામ આડેધડ જેમ થાય છે એના ઉપર પણ બાન લાગી જશે

આવકનો અંદાજ લગાવવામાં આવ્યો ચોવીસ પચીસ ના અંદાજપત્ર તૈયાર કરતાં આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભૌતિક સુવિધાઓની કામો ઉપરાંત કેટલીક અગત્યની કી બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવેલ છે શહેરનો સમતોલ અને યોગ્ય પ્રકાર વિકાસ થાય અને તમામ નાગરિક સુવિધાઓ આપી શકાય એ માટેના સારા અર્બન પ્લાનિંગની વાત છે બનાસકાંઠાના પાલનપુરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે લાઇબ્રેરીમાં વાંચવા ન દેવા અને જમીન મામલે બોલાચાલી થઈ હતી આરટીઓ કચેરી સામે ઠાકોર સમાજની લાઇબ્રેરી સામે બનાવ બન્યો હતો સમાજને જમીન ભાડે આપી દેવા મામલે બોલાચાલી થઈ હતી લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓને વાંચવા ન દેવામાં આવતા હોવાનો પણ આક્ષેપ છે પંદર દિવસથી વિવાદ ગઈકાલે મારામારી થઈ હતી બંને પક્ષોએ છૂટા છૂટાહાથની મારામારી થઈ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે સંવાદદાતા કિશોર તુબર ફોન લાઈનથી જોડાઈ ચુક્યા છે જે કિશોર પંદર દિવસ વિવાદ ચાલતો હતો અને ગઈકાલે મારામારીની ઘટના સામે આવી શું છે સમગ્ર મામલો શું વધારે વિગત ચોક્કસ આપને જણાવી દઉં કે છેલ્લા બે મહિનાથી જે પાલનપુર આરટીઓ કચેરી સામે ઠાકોર સમાજની લાયબ્રેરી આવેલી છે તેના અંદર વિવાદ ચાલી રહ્યો હતો અને છેલ્લા પંદર દિવસથી જે વિવાદ ચાલી રહ્યો હતો તેમાં સમાજની લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓને વાંચવા ન દેવા અને સમાજની જમીન ભાડે આપી દેવા મામલે બે પક્ષો સામે આવી ગયા હતા અને ગઈકાલે મારામારી પણ થઈ હતી અને જે તેનો વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે અને આ સમગ્ર મામલે પાલનપુર પૂર્વ પોલીસ મથકે સામે દસ લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ છે અને છેલ્લા પંદર દિવસ વિવાદ ચાલતો હતો તેમાં મારામારીનું પણ આ ચર્ચાસ્પદ બન્યું છે ગઈકાલે જયારે વિદ્યાર્થીઓ કલેક્ટર અને એસપી ને રજૂઆત કરવા નીકળ્યા હતા ત્યારે પાલનપુર પૂર્વ પોલીસે વિદ્યાર્થીઓને રજૂઆત કરતા રોક્યા હતા અને અત્યારે તો આ સમગ્ર જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને સમાજના જે અનેક આગેવાનો છે તે આગેવાનોમાં પણ રોષ જોવા મળે સમગ્ર માહિતી બદલ આભાર તો સમાચારમાં આ સમય થયો છે વિરામ નું જોડાયેલા રહો ન્યૂઝ એટીન ગુજરાતી સાથે